ગુડ મોર્નિંગ, આપ જોઈ રહ્યા છો સુપ્રભાત ગુજરાત. આપની સાથે હું છું ખ્યાતિ. તમામ સમાચારો, ક્યાંક મેરેથોન યોજાય છે તો ક્યાંક અમદાવાદ બંધનું એલાન આપવામાં આવ્યું છે, એટલે કે જે પીડિતને લઈને જે ખાસ બંધનું એલાન આપવામાં આવ્યું છે તેની મહત્વપૂર્ણ જો વાત કરવામાં આવે, અમદાવાદ બંધના એલાનને પગલે હવે તેને કેવો પ્રતિસાદ મળે છે તે જોવાનું છે. પાટણકાંડ મામલે અમદાવાદ બંધનું એલાન જિગ્નેશ મેવાણીએ આપ્યું છે. અમદાવાદ બંધનું એલાન આપણે ફરી એકવાર જણાવીએ કે શાંતિપૂર્ણ રીતે બંધ પાળવા જિગ્નેશ મેવાણીએ અપીલ કરી છે. લેખિતમાં માંગણી ન સ્વીકારાતા બંધનું એલાન આપ્યું છે. 5 મુદ્દાઓ પર આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. તો 9:30 કલાકે સારંગપુરમાં ભેગા થવા લોકોને અપીલ કરી છે. આજે સવારે 9:30 કલાકે સારંગપુર ખાતે ભેગા થવા લોકોને અપીલ કરાઈ છે. બાબા સાહેબના પુતરા પાસે ભેગા થવાની અપીલ આપણે ફરી એકવાર જણાવીશું. પાટણકાળના પડઘા અમદાવાદમાં હવે પડે તેવી શક્યતા દેખાઈ રહી છે, કારણ કે જિગ્નેશ મેવાણીએ આપ્યું છે અમદાવાદ બંધનું એલાન. અને અમદાવાદ બંધને મિશ્ર પ્રતિસાદ નહીં પરંતુ પૂરેપૂરો સંપૂર્ણ પ્રતિસાદ સાંપડે તેના માટે તેમણે અપીલ પણ કરી છે. જાહેર જનતાને એમ પણ જણાવાયું છે કે સવારે 9:30 કલાકે સાળંગપુર ખાતે ભેગા થાય અને બાબા સાહેબ પુતળા પાસે ભેગા થઈ આ આંદોલનની શરૂઆત થશે. લેખિતમાં માંગણી ન સ્વીકારાતા બંધનું એલાન આપવામાં આવ્યું છે. 5 મુદ્દાઓ પર આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે પાટણ કાંડના પડઘા અમદાવાદમાં પડે તેવું લાગી રહ્યું છે. એક પણ ડિમાન્ડ એમણે કન્સિડર કરીને લેખિતમાં કોઈ જ બાહેધરી આપી નથી. એના કારણે પીડિત પરિવારોનું કહેવું છે, તમે પણ આંદોલન જારી રાખો, અમે તમારી સાથે છીએ. પીડિત પરિવારોને પણ અમારું કહેવું છે, અમે પણ તમારી સાથે છીએ. આવતીકાલે સવારે 10 વાગે હાર્દિક પટેલ અલ્પેશભાઈ બંનેનું અપીલ કરવાનો છું અત્યારે, કે આવતીકાલે સવારે 10 વાગે સારંગપુર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુ ખાતે જમા થઈએ અને ગુજરાતની જનતાને બે હાથ જોડીને અપીલ કરીએ કે અમારી લાગણીના કારણે ગુજરાતની સરકાર ઉપર પ્રેશર ઊભું થાય અને ભાનુભાઈના પરિવારજનોની તમામ ડિમાન્ડ ગુજરાતની સરકાર લેખિત સ્વરૂપમાં સ્વીકારે. 33 જિલ્લામાં તાબડતોબ જાહેરનામું બહાર પાડી ભૂમિહીનોની જમીન ફાળવણીનો પ્રોગ્રામ લોન્ચ થાય એ માટે અમદાવાદ બંધ કરવા માટે અમે બધા સારંગપુર સવારે 10 વાગે જમા થઈશું અને પછી અમદાવાદ બંધ કરવા માટે નીકળીશું. સાથોસાથ રાજ્યપાલશ્રીને પણ ટૂંક સમયમાં મળવા માગે છે કેટલાક દલિત કર્મશીલો સાથે મળીને, કે ગુજરાતની સરકાર સંપૂર્ણપણે દલિત વિરોધી બની ચૂકી છે. માણસો પોતાની આત્મહત્યાઓ કરવાની ફરજ પડી રહી છે, એટલી હદે ફ્રસ્ટ્રેટ થઈ ગયા છે. બહેતર છે કે રૂપાણીના રાજ કરતા અહીંયા રાષ્ટ્રપતિ શાસન લાગુ થાય. તો પાટણ કાંડ મામલે જો વાત કરવામાં આવે તો આ સમગ્ર મુદ્દાને લઈને રાજ્ય સરકારે પ્રેસ કોન્ફરન્સ કરી અને ત્યારબાદ સહાય આપવાની વાત પણ કરી છે. ત્યારે નીતિનભાઈ પટેલે જણાવ્યું છે કે જે પણ કોઈ અરજદાર છે તેઓને જમીન પણ આપવામાં આવશે અને સાથે જ જે મૃત્યુ પામ્યા છે તેઓના પરિવારને 8 લાખ રૂપિયાની સહાય કરાશે. કાયદા હેઠળ આવતું ન હોવા છતાં મુખ્યમંત્રીશ્રીએ અમારી સરકારે આજે નિર્ણય કર્યો છે કે ખાસ કિસ્સામાં આ જમીન આ પરિવાર જે નામો આપે વારસાગત નામો એમના દીકરા એમની દીકરીઓ એમની પત્ની એમના નામે ચઢાવવાનો રાજ્ય સરકારે આજે નિર્ણય કર્યો છે અને ટૂંક સમયમાં કાયદાકીય વૈધાનિક પ્રક્રિયા બધી પૂર્ણ કરી વહેલામાં વહેલી તકે આ જમીન આ પરિવારના નામે ચઢાવવામાં આવશે અને એમનું 7/12 નામ પણ દાખલ કરવામાં આવશે. સરકાર તરફથી નિવૃત્ત હાઈકોર્ટના જજની અધ્યક્ષતામાં જ્યુડિશિયલ કમિશન બનાવી એની તપાસ કરવી કે પરિવાર જે ઈચ્છે છે એ પ્રમાણે SIT બનાવી, સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ બનાવી એની તપાસ કરવી, બંનેમાંથી જે વિકલ્પ પરિવાર સૂચવશે, એમના દીકરા દીકરીઓ એમના પત્ની સૂચવશે એ પ્રમાણેનું તપાસ પંચ, કાં તો નિવૃત્ત હાઈકોર્ટ જજની અધ્યક્ષતાવાળું તપાસ પંચ અથવા SIT રચના, બંનેમાંથી જે વિકલ્પ દુઃખી પરિવાર જે સૂચવશે એ પ્રમાણેનું તપાસ પંચ તાત્કાલિક રાજ્ય સરકાર તરફથી બનાવવામાં આવશે. તો આ પરિવાર હવે છૂટો પડી ગયો છે તો એમની જે રજૂઆત છે કે એમના પરિવારમાંથી જેમને અનુકૂળ થાય એ પ્રમાણે પરિવાર સાથે રહી શકે એ પ્રમાણે એક કર્મચારીની સરકાર ખાસ કિસ્સામાં બદલી પણ એમની માગણી પ્રમાણે કરી આપશે એ પણ રાજ્ય સરકારે સ્વીકાર્યું છે. બીજું, જે ભાનુભાઈનું દુઃખદ અવસાન થયું છે એ ભાનુભાઈને એટ્રોસિટી એક્ટના કાયદા અંતર્ગત જે સહાય મળવાપાત્ર છે એ લગભગ 8-1 લાખ રૂપિયા મળવાપાત્ર થાય છે, એમાંથી પ્રથમ તબક્કામાં નિયમ અનુસાર 4 લાખ રૂપિયા ચૂકવી આપવાની જે જોગવાઈ છે એ પ્રમાણે તાત્કાલિક અસરથી સામાજિક ન્યાય અધિકારીતા વિભાગ તરફથી 4 લાખ રૂપિયા એમને ચૂકવવામાં આવશે.
તો કડીના ધારાસભ્યને વિરોધનો સામનો કરવો પડ્યો છે. જી હા, કડીના ધારાસભ્ય કરશનભાઈ દાસ જ્યારે સિવિલ પહોંચ્યા હતા અને ત્યારબાદ ગાંધીનગર સિવિલની મુલાકાત લીધા બાદ તેઓ બહાર નીકળ્યા ત્યારે તેમના પર રોષે ભરાયેલા એક શખ્સે ટપલી દાવ કર્યો હતો અને ધારાસભ્યને ભાગવાનો વારો આવ્યો હતો. વિરોધનો સામનો કરવો પડ્યો કરશનદાસને. જી હા, ધારાસભ્ય કરશનદાસ જ્યારે તેઓ મળવા પહોંચ્યા સિવિલમાં પીડિતને અને તેવા જ સમયે રોષે ભરાયેલા એક વ્યક્તિએ ટપલે દાવ કરી દીધો. તેમને પાછળથી આપ જુઓ મારવામાં આવ્યા અને ત્યારબાદ ધારાસભ્ય જે ભાગ્યા છે એ દ્રશ્યોમાં પણ કેદ થયું છે. હવે વાત કરીશું રાજકોટની. રાજકોટમાં આજે યોજાય છે મેરેથોન, જેમાં 64,000 સ્પર્ધકોએ ભાગ લીધો છે. રાજકોટમાં વહેલી સવારે મેરેથોનનું આયોજન કરાયું અને તેમાં 64,000થી વધુ દોડવીરો ભાગ લઈ રહ્યા છે. 15,000થી વધુ લોકોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું. તો બ્રાન્ડ એમ્બેસેડર ચેતેશ્વર પૂજારાએ મેરેથોનમાં ભાગ લીધો. સીએમ, ધારાસભ્ય, સાંસદ સભ્યો પણ હાજર રહ્યા હતા અને ફ્લેગ ઓફ કરાવ્યું હતું. સીએમએ ફ્લેગ ઓફ કરાવ્યું ત્યારબાદ મેરેથોનની શરૂઆત થઈ ગઈ છે. રાજકોટમાં યોજાઈ મેરેથોન, ખૂબ મોટી સંખ્યામાં સ્પર્ધકોએ ભાગ લીધો. ઉત્સાહભેર તેમાં ભાગ લેવામાં આવ્યો છે. સીએમ વિજય રૂપાણીએ ફ્લેગ ઓફ કરાવી તેનું ઉદઘાટન કર્યું. રાજકોટ બહારના પણ ઘણા બધા દોડવીરો આવ્યા છે. રાજકોટના પણ અનેક મોટી સંખ્યામાં વૃદ્ધો, બાળકો, મહિલાઓ, દિવ્યાંગો ભાગ લીધો છે. લગભગ 1.25 લાખથી વધુ લોકો આજના આ કાર્યક્રમમાં સહભાગીદાર થયા છે. રાજકોટની એકતાનું પ્રતીક આ મેરેથોન છે. સમગ્ર મુદ્દે વધુ વિગત મેળવીશું. સંવાદદાતા હરીન જોડાયા છે રાજકોટથી અમારી સાથે. રાજકોટમાં મેરેથોનનો માહોલ એટલે દોડવીરો જે ભાગ લઈ રહ્યા છે, કયા પ્રકારની આ મેરેથોન યોજાય છે, કેટલી સંખ્યામાં લોકો ઉપસ્થિત છે, કઈ રીતે તેમને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે, હરીન? ચોક્કસ, રાજકોટમાં મેરેથોન દોડ શરૂ થઈ ગઈ છે અને ઉત્સાહ આપમાં જોઈ શકો છો કે જે રીતે નાના બાળકો, મહિલાઓ, વૃદ્ધો આ દોડ છે, રાજકોટવાસીઓ છે ઉત્સાહભેર મેરેથોનમાં ભાગ લઈ રહ્યા છે. ઘણા બધા નાના બાળકો આપણી સાથે છે, મેરેથોન દોડી રહી છે. મેરેથોનમાં શું કહીશ? હું કહું છું કે મેરેથોન બધા માટે હોવું જોઈએ, કારણ કે હેલ્થ માટે સારું છે અને એમ તો મજા આવે. 5 કિલોમીટર કે 10 કિલોમીટર. બાળકો દોડી રહ્યા છે, શું પ્રોત્સાહન આપશો? રાજકોટ આખું દોડી રહ્યું છે આજે. ધેટ્સ વેરી ગુડ કે બાળકો બી પાર્ટ લઈ રહ્યા છે અને આઈ ફીલ વેરી ગુડ. આઈ એમ પ્રાઉડ ટુ બી અ રાજકોટિયન. તમે શું કહેશો આજે? આજે મેરેથોન રાજકોટની અંદર છે અને આખા રાજકોટની અંદર પૂરો ઉત્સાહ અને જોશ જોવા મળે છે અને નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધી બધા આમાં પાર્ટિસિપન્ટ લઈ રહ્યા છીએ અને બધાને ખૂબ જ અનેરો આનંદ છે. જાણે આજે રાજકોટની અંદર એક ઉત્સવ અને પ્રસંગ મનાવવામાં આવી રહ્યો હોય એવું લાગે છે અને આના કારણે ઘણી બધી સારી એવી અવેરનેસ આવશે રાજકોટની અંદર અને હેલ્થ માટે પણ દોડવું ખૂબ સારું છે, જેનાથી આપણા શરીરના ઘણા બધા રોગો પણ નાબૂદ થાય છે અને આપણે હેલ્થ વાઇઝ સારા રહીએ છીએ. કેટલા મુ ભણે છે અને દોડી સાજ કેવો મજા આવે છે? ખૂબ મજા આવી મને. કેટલા મુ ભણે છે? 7th માં. જે રીતે જોઈ શકો છો કે રાજકોટવાસીઓ છે તે અત્યારે મેરેથોન છે તેમાં ભાગ લઈ રહ્યા છે. રાજકોટવાસીઓનો અનેરો ઉત્સાહ જોઈ શકાય છે, કેમ કે જે રીતે અલગ અલગ સ્કૂલ છે, અલગ અલગ સંસ્થાઓ છે, નાના બાળકો છે, જે રીતે મેરેથોન દોડમાં ભાગ લઈ રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ફક્ત રાજકોટવાસીઓને પરંતુ વિદેશથી પણ રાજકોટના સ્પર્ધકો દર વર્ષે આવતા હોય છે. આ વર્ષે પણ સ્પર્ધકો આવ્યા હતા અને ખૂબ ઉત્સાહભેર છે રાજકોટમાં મેરેથોન દોડની ઉજવણી કરી છે. મુખ્યપ્રધાને આ દોડ છે તેને ફ્લેગ ઓફ કરાવ્યું હતું અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો રાજકોટવાસીઓ છે તે ઉત્સાહભેર રાજકોટની આ મેરેથોન છે તે માણી રહ્યા છે. જી,
આભાર હરીન તમામ માહિતી બદલ. તો રંગીલું રાજકોટ અને ખૂબ જ ઉત્સાહ સાથે રંગીલા રાજકોટ વાસીઓ અત્યારે મેરેથોનમાં ભાગ લઈ રહ્યા છે. ખુશનુમા વાતાવરણ સાથે જ આ એક આહલાદક અનુભવ લોકો કરી રહ્યા છે. એક બાદ એક સરકારની મુશ્કેલીઓ વધી રહી છે અને પાટણ કાંડ બાદ દલિતોની જે હાલની પરિસ્થિતિ છે તેને લઈને હવે સરકાર ભીંસમાં આવી ગઈ છે. પરંતુ તેનાથી પણ વધુ મહત્વપૂર્ણ સમાચાર એ છે કે આવતીકાલથી શરૂ થતું વિધાનસભાનું સત્ર હંગામેદાર બની શકે છે. તોફાની બનશે બજેટ સત્ર, વિપક્ષ ચલાવશે સવાલોનો મારો. વિપક્ષે સબમિટ કર્યા 8000 સવાલો, સરકાર સામે વધી રહ્યા છે પડકારો. પાટણ દલિત કાંડ ચિંતામાં કરી રહ્યું છે વધારો. ભાજપ સરકારનું પ્રથમ બજેટ સત્ર તોફાની બને તેવા સ્પષ્ટ એંધાણ વર્તાઈ રહ્યા છે. કોંગ્રેસના ધારાસભ્યોની સંખ્યા અધ્યક્ષ સીએમ સહિત પ્રધાનમંડળને બાદ કરતા કોંગ્રેસ ધારાસભ્યોની સંખ્યા સરખી હોવાથી સરકાર પર સવાલોનો મારો વિક્રમ સર્જશે. અત્યાર સુધી 8000 સવાલો સબમિટ કરાયા છે. રૂટીન સવાલોને બાદ કરતા નર્મદાના પીવાના પાણી, સિંચાઈના પાણીની વ્યવસ્થા, મગફળીની ખરીદીના જાહેરાત છતાં ખરીદીમાં વિલંબ, ગોંડલમાં મગફળીના ગોડાઉનમાં આગ સહિતના મુદ્દે વિપક્ષ સરકારને ઘેરવાના મૂડમાં છે. ત્યારે હવે દલિત વ્યક્તિના આત્મવિલોપનની ઘટનાએ સરકારની ચિંતામાં વધારો કર્યો છે. વિપક્ષે આ મામલે અત્યાર સુધી 116 નોટિસ મુજબ ચર્ચાનું મન બનાવ્યું છે. ઉલ્લેખનીય છે કે 18મીએ સાંજે સત્તાપક્ષ સ્વર્ણિમ સંકુલ 2માં તો વિપક્ષ કોંગ્રેસ ગાંધીનગર સર્કિટ હાઉસમાં પોતપોતાના ધારાસભ્યોને તાલીમ આપશે, જેમાં સત્તાપક્ષ બચાવ માટે અને વિપક્ષ પ્રહાર માટે તાલીમ આપશે. હિતેન્દ્ર બારોટ, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર. અને હવે વાત કૌભાંડી નીરવ મોદીની. પીએનબી બેંકમાં 11400 કરોડનું કૌભાંડ આચરનાર નીરવ મોદી માનવામાં આવી રહ્યું હતું કે સ્વિટ્ઝરલેન્ડની અંદર છે, પરંતુ જે સૂત્રો દ્વારા માહિતી મળી છે તેના થકી કહી શકાય કે તે હાલ યુએસની અંદર હાલ એશો આરામની જિંદગી જીવી રહ્યો છે. પંજાબ નેશનલ બેંકને 11400 કરોડનો ચૂનો લગાડનાર નીરવ મોદી સ્વિટ્ઝરલેન્ડમાં છે તેવું માનવામાં આવતું હતું. પણ હવે સૂત્રો પાસેથી માહિતી મળી છે કે નીરવ મોદી સ્વિટ્ઝરલેન્ડ નહીં પરંતુ અમેરિકામાં છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર નીરવ મોદી ન્યૂયોર્કની સૌથી મોંઘી હોટલ્સમાંથી એક એવી JW મેરિયોટ એક્સિસ હાઉસના એક મોંઘા સ્વીટમાં પોતાના પરિવાર સાથે રોકાયા છે. આપને જણાવી દઈએ કે નીરવ મોદીની પત્ની એમી એક અમેરિકન નાગરિક છે. નીરવ મોદી ન્યૂયોર્કના મશહૂર સેન્ટ્રલ પાર્ક ફેસિંગવાળી હોટલ એક્સિસ હાઉસના 36મા ફ્લોર પર રોકાયા છે. આ રૂમનું એક દિવસનું ભાડું 75,000 રૂપિયા છે અને આ રૂમને 67 લાખ રૂપિયા ચૂકવીને 90 દિવસ માટે બુક કરવામાં આવ્યો છે. આ કૌભાંડ સામે આવ્યા બાદ નીરવ મોદીનો ફોન બંધ આવી રહ્યો છે. જો કે ન્યૂયોર્કની આ હોટલમાં તેમની ગતિવિધિઓ ઘણી એક્ટિવ જણાવવામાં આવી રહી છે. હોટેલ સ્ટાફના જણાવ્યા અનુસાર તેમણે હોટલમાં નીરવ મોદીને જોયા છે અને સાથે જ તેમના પત્ની એમી પણ હોટેલ બિલ્ડિંગમાં ઘણી વખતે જોવા મળ્યા છે. નીરવ મોદીના ન્યૂયોર્કની હોટલમાં હોવાના રિપોર્ટ પર વિદેશ મંત્રાલયે કહ્યું છે કે તેમને ખબર નથી કે નીરવ મોદી ક્યાં છે. ત્યારે હવે ઇન્ટરપોલની પણ મદદ માંગવામાં આવી છે નીરવ મોદીને શોધવા માટે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. ઉડાનની નવી શરૂઆત. સીએમ વિજય રૂપાણી દ્વારા ઉડાનની શરૂઆત કરવામાં આવી છે. જી હા, અમદાવાદ એરપોર્ટથી 3 ફ્લાઇટની શરૂઆત થઈ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે આ ફ્લાઇટનું ઉદ્ઘાટન કરાયું. એર ઓડિશા દ્વારા અમદાવાદથી મુંદ્રા, અમદાવાદથી જામનગર અને અમદાવાદથી ભાવનગરની ફ્લાઇટ શરૂ કરાઈ છે. આ એર ઓડિશાની ફ્લાઇટમાં 50 રૂટને નક્કી કરાયા છે. તો ઉડાન સેવાને લીધે હવે સામાન્ય નાગરિક પણ હવાઈ સેવાનો લાભ લઈ શકશે. મુસાફર અમદાવાદથી કચ્છ 1800 રૂપિયામાં તો અમદાવાદથી જામનગર 1600 રૂપિયામાં જઈ શકશે. લોકો હવાઈ સફર કરી શકે, સવારે જઈને સાંજે પાછા આવી શકે, એટલે જવા આવવાની બંને વ્યવસ્થા હોય એ પ્રકારે આજે એર ઓડિશા 1800 રૂપિયામાં અહીંથી કચ્છ
1600 રૂપિયામાં અમદાવાદથી જામનગર લોકો જઈ શકે એ પ્રકારની એક ઉડાન જેમાં કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, એરપોર્ટ ઓથોરિટી અને પ્રાઇવેટ કંપની આ બધાના જોઈન્ટ વેન્ચરથી આ સફર શરૂ થાય છે. 500 અને 1000ની નોટ, આ નોટનું નામ સાંભળતા જ આપણને એમ થાય કે નોટબંધી બાદ હવે આ નોટ નકામી થઈ ગઈ છે, માત્ર તેનું કલેક્શન કરી શકાય, બાકી તેનો ઉપયોગ ક્યાં કરવો? તો અમે આપને જણાવી દઈએ, તેનો ઉપયોગ થાય છે, ક્યાંક વોલેટ બનાવાય છે, ફર્નિચર બનાવાય છે, પેન્સિલ પણ બનાવાય છે. અને એક વાત સાંભળીને આપને નવાઈ લાગશે કે તેમાંથી બને છે ઇકો ફ્રેન્ડલી ઈંટ. સાંભળીને નવાઈ લાગીને હવે જોઈ પણ લો. નોટબંધી બાદ ઘરમાં પડેલી જૂની 500 અને 1000ની નોટમાંથી અમદાવાદની જીલ શેઠે તમને માન્યામાં ન આવે તેવી વસ્તુ બનાવી. આપની ટીવી સ્ક્રીન પર જે ઈંટ જોઈ રહ્યા છો તેને સિમેન્ટ કે માટીમાંથી નથી બનાવાઈ, આ ઈંટને પેપર અને જૂની નોટમાંથી બનાવાઈ છે. અને આ બીડું ઝડપ્યું છે અમદાવાદની સેપ્ટની વિદ્યાર્થીની જીલ શેઠે. જીલે આ ઈંટને બનાવવા માટે વેસ્ટ વસ્તુઓનો ઉપયોગ કર્યો છે. તમે નથી એનર્જી યુઝ કરતા બેક કરવા માટે, જે તમારે નોર્મલ ક્લે બ્રિક્સમાં યુઝ થશે. મેં આમાં નિયરલી 85% વેસ્ટ યુટિલાઇઝ કર્યો છે અને હું 90% સુધી બી અંદર આખું વેસ્ટ અકોમોડેટ કરી શકું છું, જેનાથી આપણી કોસ્ટ બી ઘણી લો આવી શકશે. પ્લસ આપણે બહુ ફાયદાકારક થઈ શકશે કે તમે વેસ્ટથી ઘર બનાવો છો, જેનાથી આ પીરાના ડમ્પ સાઇટ કે એવા અલગ ડમ્પ સાઇટ છે એમાં ઘણો ફાયદો થઈ શકશે કે એ એવું પર્યાવરણને પ્રોબ્લેમ ના થાય. આપણને એક નજરે એવું લાગે કે જીલની આ ઈંટ પ્રેક્ટિકલી શક્ય નથી, પરંતુ જીલના આ સર્ટિફિકેટ પર જરા નજર કરી લો. રોયલ ડય કસ્ટર્સ એન્જિનિયરિંગ દ્વારા યોજાયેલી વેલ્યુ ફોર મની નામની સ્પર્ધામાં જીલને તેના આ ક્રિએશન માટે સ્પેશિયલ પ્રાઇઝ મળ્યું છે અને તેની મહેનતને તેના મમ્મીએ પણ બિરદાવી છે. છેલ્લા 2 મહિનાથી કન્ટિન્યુઅસ આની પાછળ મહેનત કરતી હતી કે ના આ બ્રિક બનવી જ જોઈએ, કારણ કે કમ્બાઈન્ડ થવું, બાઇન્ડ થવું અને એની સ્ટ્રેન્થ તપાસવી એ બધું. એટલે 2 મહિનાથી કન્ટિન્યુઅસ, ઘણી વખત તો એમ કહેવાય કે 3-4 દિવસ સુધી કન્ટિન્યુઅસ કામ કર્યા કરતી હતી. જીલની આ ઈંટ કોઈ કંપનીને કામમાં આવી શકે તે માટે અનેક કંપની સાથે કોલેબોરેશનની વાત ચાલી રહી છે. જો તે શક્ય બનશે તો ગુજરાતમાં આવી ઈંટની ઇમારત જોવા મળે તો નવાઈ નહીં. કેમેરામેન કિંગા રાઠોડ સાથે દીપિકા ખુમાણ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. એક દુઃખદ ઘટનાની જો વાત કરીએ, અમદાવાદના બોપલમાં કાર ચાલકે એક અડફેટ લીધો વિદ્યાર્થીને અને જેસલનું મોત થયું. જેસલ શર્માનું મોત થતાં પરિવારને ન્યાય ન મળતા બોપલમાં પરિવારજનો અને સ્થાનિકો ન્યાય માટે કેન્ડલ માર્ચનું આયોજન કર્યું, જેમાં મોટી સંખ્યામાં સ્વયંભૂ લોકો જોડાયા હતા. હાથમાં મીણબત્તી લઈ આ માર્ચ કબીર એન્ક્લેવથી ઉમિયા માતાના મંદિર સુધી યોજાઈ. ઘટનાને 9 દિવસ વીતવા છતાં આરોપી સામે કોઈ કડક પગલાં નથી ભરાયા. આરોપી મુક્ત રીતે ફરી રહ્યો છે. મૃતક જેસલ શર્માને સાયકલિસ્ટ બની દેશનું નામ રોશન કરવું હતું, પરંતુ સ્પીડમાં આવી રહેલી કારે જેસલના સપના અને પરિવારજનોની ખુશીને છીનવી લીધી છે. જો ન્યાય નહીં મળે તો જેસલના પરિવારજનો મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવા જવાની ચીમકી ઉચ્ચારી રહ્યા છે. એને ન્યાય મળે, ન્યાય માટે અમે 173(8) કલમ ઉમેરાવાની પોલીસમાં રજૂઆત કરવાના છીએ. અને જેણે પણ કરેલો છે, જે લેડીએ ટક્કર મારેલી છે, જે ગુનાહિતમાં સંડોવાયેલી છે, એને મેક્સિમમ સજા થાય. અને ભવિષ્યમાં કોઈ પણ નિર્દોષ બાળકનું સપનું ના રોળાઈ જાય. સુપ્રભાત ગુજરાતમાં અત્યારે બસ આટલું જ. હવે આપશો મને રજા, પરંતુ આ તમામ સમાચાર જોવા માટે આપ લોગ ઓન કરી શકો છો ન્યૂઝ 18 ગુજરાતી.com. આપશો મને રજા. નમસ્કાર.